ફરી એકવાર બુલંદ બન્યો છે અનામતનો રાગ. મરાઠાઓને અનામતની લાહણીની જાહેરાત કરતાની સાથે જ હવે ગુજરાતનો પાટીદાર સમાજ પણ મેદાને ઉતર્યો છે. પાટીદારોનો અવાજ હવે પહોંચ્યો છે ઓબીસી પંચમાં, પણ પાટીદારોને અનામત મળશે ખરા? આ સવાલ પણ અડીખમ ઉભો છે. અનામત માટે પાટીદારોના ઉધામાં, પંચ પાસે નાખ્યા ધામા, પાસને અનામતની આશ. મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કરતાની સાથે પાટીદારોની અનામત મળવાની આશ જાગી છે. અને આ જ આશ સાથે હાર્દિક પટેલ સહિત 25 પાસ કન્વીનરો ઓબીસી પંચમાં સુજ્ઞાબેન ભટ્ટ સામે રજૂઆત કરવા પહોંચ્યા. સુજ્ઞાબેન સાથેની મુલાકાત બાદ હાર્દિક પટેલે કહ્યું કે 3 વર્ષના અંતે ઓબીસી કમિશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, અનામત મળે એવા પૂરા ચાન્સ છે. ઓબીસી કમિશન જે સર્વે કરે, તત્કાલીન ઓબીસી કમિશનને સર્વે કરવા માટેની સૂચના આપવામાં આવે અને એના અનુસંધાને સમાજને જે પણ કંઈ 3%, 5%, 10%, 15% ઓબીસી કે બંધારણીય અનામત આપવાની જે જોગવાઈ કરવામાં આવે એવી અમે ઓબીસી કમિશન અને રાજ્ય સરકાર પાસે આશા રાખીએ છીએ. ઓબીસી પંચમાં રજૂઆત બાદ હાર્દિકે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે ઓબીસી પંચ ધારે તો 50% કરતા વધારે પણ અનામત મળી શકે છે, કેટલીક જ્ઞાતિઓની તેમાંથી બાદબાકી પણ કરી શકે છે. પણ સવાલ એ કે શું કાયદાની રૂહે શક્ય છે ખરા? જોકે હાર્દિકની સાથે પાસના કન્વીનરો પણ માની રહ્યા છે કે પંચ તેમની વાતને સાંભળશે અને તેમને યોગ્ય ન્યાય મળશે. એમને સમજવાની વાત કરી છે અને અમને પછી 5 દિવસ 1 વીક પછી બોલાવવાની એમને વાત કરી છે, પણ અમે ઈચ્છીએ છીએ કે રિઝલ્ટ જલ્દીથી જલ્દી લાવે. સુજ્ઞાબેન ભટ્ટે બહુ સારી રીતે અમારી વાતને સમજી છે. અમે લોકોએ સારા બધા પેપરો આપ્યા છે અને મને લાગે છે કે આવતા દિવસોમાં સરકાર પોઝિટિવ રહી અને સુજ્ઞાબેનના નેતૃત્વમાં સર્વે થાય એવી અમારી માંગણી છે. શક્યતાઓ અને આશા વચ્ચે પાટીદાર સમાજ ઘેરાયેલો છે. હવે સરકાર અને ઓબીસી પંચ કોના હિતમાં નિર્ણય લે છે તે જોવું રહ્યું. મયુર માકડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદની ભવન્સ કોલેજમાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવેક અગ્નિહોત્રીને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા છે. ત્યારે NSUIE યુનિવર્સિટીમાં હોબાળો કરીને સેમિનાર રદ કરવા માંગ કરી છે. આ મુદ્દે ભવન્સ કોલેજના પ્રિન્સિપાલે ખુલાસો કરતા કહ્યું છે કે આયોજન સમિતિ સાથે વાતચીત કરીને યોગ્ય નિર્ણય લેવાશે. રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ભવન્સ કોલેજ ખાતે, જ્યાં NSUIEના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને આ સેમિનાર રદ કરવા માટેની માંગ કરાઈ છે. અમરેલીમાં સિંહના મારણનો વીડિયો વાયરલ થયો છે. ગાડાકેડાના રસ્તા પર સિંહ શિકાર કરતો કેમેરામાં કેદ થયો. આમ તો અમરેલી અને તેના આસપાસના વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા સામાન્ય હોય છે, પણ આ ઘટના દરમિયાન માલધારીને પણ સિંહને રસ્તો આપવો પડ્યો અને તેને પણ રસ્તા વચ્ચે રોકાવવું પડ્યું. સિંહના મારણનો વીડિયો વાયરલ થયો છે. અહીંથી માલધારી જે પસાર થઈ રહ્યા હતા તેને રસ્તામાં રોકાવવું પડ્યું હતું, ત્યારે આખી ઘટનાનો આ વીડિયો હાલમાં વાયરલ બન્યો છે.